परावर्तन द्वारा थतु ध्रुवीभवन अने ब्रूस्टरनो नियम आखो सळंग टॉपिक छे। એટલે પરાવર્તન થી પણ ધ્રુવીભવન થાય છે। અધ્રુવીભૂત પ્રકાશ તલ ધ્રુવીભૂત પ્રકાશમાં ફેરવાય છે। સૌથી પહેલા આપણે કોઈ પારદર્શક માધ્યમ લઈએ, દાખલા તરીકે કાચ, કોઈ બી ચાલે, પાણી પણ ચાલે, પારદર્શક માધ્યમ। એના પર જુદા જુદા ખૂણે કિરણને આપાત કરીએ। અચ્છા, આઈ આઈ એટલે આપાત કોણ, કિરણ જ્યારે આઈ ખૂણે આપાત થાય છે ત્યારે એ પારદર્શક માધ્યમમાં વાંકું વળીને આગળ જાય છે, લંબ તરફ વાંકું વળે, જેવું આપણે શીખેલા છે। જ્યારે પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં જાય ત્યારે એ લંબ તરફ વાંકું વળે છે, આર ઇઝ લેસ દેન આઈ, આવું બધું આપણે શીખેલા છે। સૂત્ર બીજા આપણે એન વન સાઈન આઈ એન ટુ સાઈન આર એવું લગાવી શકીએ, એન વન સાઈન થીટા વન બરાબર એન ટુ સાઈન થીટા ટુ। પણ અહીંયા પ્રોબ્લેમ એ નથી, આપણે વક્રીભવન દ્વારા થતું ધ્રુવીભવન, પરાવર્તન દ્વારા થતું ધ્રુવીભવન ભણવાનું છે। તો જે પ્રકાશ અહીંયાથી પરાવર્તન પામતો હશે, આંશિક પરાવર્તન, આંશિક પરાવર્તન બરાબર ના દોર્યો, જેટલો આપાત કોણ હોય ને એટલો જ પરાવર્તન કોણ બતાવવો પડે। 2 કે 4% પ્રકાશ એવો પણ હોય છે જે પાછો ફેંકાય છે, રિફ્લેક્ટ થાય છે, અને પ્રયોગો એવું કહે છે કે આ જે પ્રકાશ પાછો ફેંકાય છે ને એ ધ્રુવીભૂત હોય છે, ધ્રુવીભૂત બનવાની અણી પર હોય છે, અંશત ધ્રુવીભૂત હોય છે, 90 થી 95% ધ્રુવીભૂત હોય છે। એટલે આપણે આ જે લાલ લીટી દોરી છે ને એ પરાવર્તિત કિરણ છે, અને એ પરાવર્તન દ્વારા થતું ધ્રુવીભવન ભણવાનું છે। તો માલસ નામના વૈજ્ઞાનિકે અને બ્રુસ્ટર નામના વૈજ્ઞાનિકે આના પર બધા બહુ પ્રયોગો કરેલા કે પરાવર્તિત પ્રકાશ ક્યારે 100% તલ ધ્રુવીભૂત હોય, અહીંયા 100% નથી, મેં કીધું ને 90 થી 95% તલ ધ્રુવીભૂત હોય છે। તો એના માટે એમને શું કર્યું, અલગ અલગ ખૂણે આ કિરણોને આપાત કર્યા, અલગ અલગ ખૂણે, અને પછી પરાવર્તન પામતા કિરણોને ચકાસ્યા, એમના માર્ગમાં પોલેરોઇડ મૂકીને, એમના માર્ગમાં ટુરમેલિન પ્લેટ મૂકીને, અથવા પેલા ચશ્મા છે ને મારા એ ચશ્મા મૂકીને, હવે પરાગને અંદરથી ગુસ્સો આવે છે, તો હવે જે પરાવર્તન પામતા કિરણો છે એના માર્ગમાં પેલા ટુરમેલિન પ્લેટ મૂકીને ફેરવીને ખબર પડે કે શું એ 100% તલ ધ્રુવીભૂત છે કે નહીં। તો એમને પ્રયોગો કર્યા, જુદા જુદા આપાત કોણે કિરણોને આપાત કર્યા, પછી જોયું તો એમને સફળતા મળી। દરેક વખત એમને એક વસ્તુ નોંધી કે એક ચોક્કસ ખૂણો એવો હોય છે, કાચ માટે એ ખૂણો ફિક્સ હોય પણ પાણી માટે પાછો બદલાય, એ જે ચોક્કસ ખૂણો હોય છે એ ખૂણે આપણે કિરણોને આપાત કરીશું ને, બીજા બધા ખૂણા ભૂલી જાઓ, આમાંથી એક ચોક્કસ એવો ખૂણો હોય છે, લકી ખૂણો, નસીબદાર ખૂણો, કે એ ખૂણે જો કિરણને આપાત કરીએ ને તો પરાવર્તન પામતું કિરણ 100% તલ ધ્રુવીભૂત હોય છે, અને એ નસીબદાર ખૂણાને 100% 95% નહીં, 90% નહીં, 100% તલ ધ્રુવીભૂત હોય છે, અને આપાત કોણના એ મૂલ્યને કહેવાય છે ધ્રુવીભવન કોણ। તે વખતે આઈ બરાબર થીટા પી જેટલો લીધો હોય, થીટા પી ઇંગ્લિશમાં એને કહેવાય છે પોલેરાઇઝેશન એંગલ, અને ગુજરાતીમાં ધ્રુવીભવન કોણ, તો એની વ્યાખ્યા બોલું છું સાંભળજો। ધ્રુવીભવન કોણ એટલે શું, જ્યારે કોઈ પારદર્શક માધ્યમ પર પ્રકાશનું કિરણ આપાત થાય છે ત્યારે આપાત કોણના જે મૂલ્ય માટે પરાવર્તિત કિરણ સંપૂર્ણ તલ ધ્રુવીભૂત બની જાય છે, સંપૂર્ણ એટલે 100% તલ ધ્રુવીભૂત બની જાય છે, તે આપાત કોણને તે ઘટ્ટ માધ્યમનો પાતળા માધ્યમની સાપેક્ષે ધ્રુવીભવન કોણ કહેવાય છે। એ આ કાચનો ધ્રુવીભવન કોણ છે હવાની સાપેક્ષ, એટલે ઘટ્ટ માધ્યમનો પાતળા માધ્યમની સાપેક્ષે ધ્રુવીભવન કોણ કહેવાય છે। એટલે સુધી હું ફરીવાર રિપીટ કરું, ધ્યાનથી સાંભળજો, બ્રુસ્ટર અને માલસે પરાવર્તન દ્વારા ધ્રુવીભવન મેળવવા શું કર્યું, એમને કોઈ પારદર્શક માધ્યમ લઈને જુદા જુદા ખૂણે કિરણો આપાત કર્યા, અને એમને માર્ક કર્યું કે વક્રીભૂત કિરણ તો તલ ધ્રુવીભૂત છે જ નહીં, એ તો અધ્રુવીભૂત જ છે, પણ પરાવર્તન પામતું જે કિરણ છે ને આ તલ ધ્રુવીભૂત બની શકે એવું છે, એ પણ દરેક કેસમાં તલ ધ્રુવીભૂત નથી હોતું, કોઈ વાર 80%, કોઈ વાર 85%, કોઈ વાર 90% ધ્રુવીભૂત હોય છે। તો એમને પ્રયોગો ચાલુ રાખ્યા, કયા ખૂણે પરાવર્તિત કિરણ 100% ધ્રુવીભૂત હોય એ માટેના પ્રયોગો ચાલુ રાખ્યા, કેમ કે હવે 80% તલ ધ્રુવીભૂત મળે કે
95% કે 90% તલ ધ્રુવીભૂત મળે તો એ 100% તો તલ ધ્રુવીભૂત ના જ કહેવાય ને, એ પ્રકાશને આપણે તલ ધ્રુવીભૂત ના કહી શકીએ, એને આપણે આંશિક તલ ધ્રુવીભૂત કહેવો પડે. તો ભાઈ એ 100% તલ ધ્રુવીભૂત હોય એના માટે શું કરવું જોઈએ? તો જુદા જુદા ખૂણે કિરણોને આપાત કર્યા પડે, 20 ડિગ્રી, 22 ડિગ્રી, 25 ડિગ્રી, 27 ડિગ્રી, 60 ડિગ્રી, 68 ડિગ્રી, અલગ અલગ ખૂણે કિરણોને આપાત કરવા પડે, પ્રયોગો ચાલુ રાખવા પડે, પેલી બાજુ ટુરમેલિન પ્લેટ મૂકીને ભ્રમણ આપવી પડે, અને એના પરથી ખબર, એના પરથી નક્કી કરવું પડે કે શું આ 100% તલ ધ્રુવીભૂત છે કે નહીં. અને પ્રયોગમાં એમને સફળતા મળી. એમને જોયું કે એક એવો ખૂણો હોય છે આપાત કોણનું, એક એવું ચોક્કસ મૂલ્ય હોય છે, બીજા બધાને જવા દઈએ, પણ એક એવું ચોક્કસ મૂલ્ય હોય છે કે એ ખૂણે જો આપાત કરીશું તો એને અનુરૂપ પરાવર્તિત કિરણ જે મળશે ને, એમાં માત્ર સિગ્મા ઘટકો જ હાજર હશે. માત્ર સિગ્મા ઘટકો હાજર હશે એનો મતલબ સમજ પડે છે? એ સંપૂર્ણ તલ ધ્રુવીભૂત હોય. આ વક્રી ભવન પામતા કિરણમાં તો બેવ ઘટક હાજર હોય છે, પાઈ અને સિગ્મા બધું મિક્સ હોય છે, એટલે એ તો અધ્રુવીભૂત જ છે, એનો તો સવાલ જ નહીં. ટોપિકનું નામ વક્રી ભવન દ્વારા થતું ધ્રુવી ભવન નથી, પરાવર્તન દ્વારા થતું ધ્રુવી ભવન છે. અને દરેક કેસમાં 2-4% તો પરાવર્તન થાય જ, પછી એ પાણી હોય, કાચ હોય, ગમે તે હોય, ગમે તેટલું હાઈલી ટ્રાન્સપરન્ટ વસ્તુ આપણે લઈએ, 2-4% તો પ્રકાશ પાછો ફેંકાય જ છે, એવી આપણે વાત કરેલી ત્રીજા સેમિસ્ટરમાં, કે કાચ પર પણ 100% વક્રી ભવન ના થાય, થોડોક પ્રકાશ તો પાછો ફેંકાવાનો જ. એટલે તો આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા કાચ જેવું કશુંક છે, એટલે તો આપણે દૂરથી બી ખ્યાલ આવશે કે કાચ છે. તો એ પરાવર્તિત પ્રકાશ છે એ તલ ધ્રુવીભૂત બની જાય છે, અને આપાત કોણનું એ જે નસીબદાર મૂલ્ય છે, એ જે ચોક્કસ મૂલ્ય છે, એ મૂલ્યને કહેવાય છે કાચનો ધ્રુવીભવન કોણ. તો હું ધ્રુવીભવન કોણની વ્યાખ્યા 3-4 વાર રિપીટ કરીશ, ધ્યાનથી સાંભળજો, પછી ગમે તેને પૂછીશ. જ્યારે કોઈ પારદર્શક માધ્યમ પર પ્રકાશનું કિરણ આપાત કરવામાં આવે છે ત્યારે આપાત કોણના જે મૂલ્ય માટે, આમ તો બધા બહુ આપાત કોણ આપણે લીધેલા, પણ એમાંથી પેલો જે ફિક્સ મૂલ્ય છે, જે મૂલ્ય માટે પરાવર્તિત કિરણ સંપૂર્ણ તલ ધ્રુવીભૂત બની જાય, 100% તલ ધ્રુવીભૂત, સંપૂર્ણ તલ ધ્રુવીભૂત બની જાય, તે આપાત કોણને તે ઘટ્ટ માધ્યમનો પાતળા માધ્યમની સાપેક્ષે ધ્રુવી ભવન કોણ કહે છે. આ છે એની વ્યાખ્યા, એકદમ સિમ્પલ છે, આવડી જાય એવી છે, અને એની આગળનું બી સમજ પડી જાય એવું છે. એની આગળનું બી મેં બધું સમજાવ્યું, અલગ અલગ ખૂણે કિરણોને આપાત કરવાના, પરાવર્તિત કિરણ મેળવવાના. પણ પરાવર્તિત કિરણ દરેક કેસમાં સંપૂર્ણ તલ ધ્રુવીભૂત નહીં હોય, 80% હોય, 85% હોય, આપણે 100% તલ ધ્રુવીભૂત પ્રકાશ જોઈએ છે. પરાવર્તિત કિરણ સંપૂર્ણ તલ ધ્રુવીભૂત જોઈએ છે, એના માટેનો આ નસીબદાર જે ખૂણો છે ને, એ ખૂણાને એ ઘટ્ટ માધ્યમનો પાતળા માધ્યમની સાપેક્ષે ધ્રુવી ભવન કોણ કહેવાય છે. તો 2 વાર હજુ બોલીશ, ધ્યાનથી સાંભળજો. કોઈ પારદર્શક માધ્યમ પર પ્રકાશનું કિરણ આપાત કરવામાં આવે છે ત્યારે આપાત કોણના જે મૂલ્ય માટે પરાવર્તિત કિરણ સંપૂર્ણ તલ ધ્રુવીભૂત હોય છે તે આપાત કોણને, તે આપાત કોણને તે ઘટ્ટ માધ્યમનો પાતળા માધ્યમની સાપેક્ષે ધ્રુવી ભવન કોણ કહેવાય છે. અને દરેક પારદર્શક માધ્યમનો એક ધ્રુવી ભવન કોણ હોય, એક ચોક્કસ, જોકે પાણીનો અને કાચનો અલગ અલગ હોય એકબીજા કરતા, પણ પાણીનો એક ચોક્કસ ધ્રુવી ભવન કોણ હોય અને કાચનો પોતાનો એક ચોક્કસ ધ્રુવી ભવન કોણ હોય, એવું બ્રુસ્ટર કહે છે, એવું માલસના નિયમ પરથી પણ સાબિત થયેલું છે. તો વિધાન તમને સમજ પડે છે. છેલ્લી વાર ટોપિકનું નામ છે પરાવર્તન દ્વારા થતું ધ્રુવી ભવન, એટલે આપણે ધ્યાન આ કિરણ પર રાખવાનું છે, પરાવર્તિત કિરણ પર. જ્યારે કોઈ પારદર્શક માધ્યમ પર પ્રકાશનું કિરણ આપાત થાય છે ત્યારે આપાત કોણના જે મૂલ્ય માટે પરાવર્તિત કિરણ સંપૂર્ણ તલ ધ્રુવીભૂત બની જાય છે તે આપાત કોણને તે ઘટ્ટ માધ્યમનો પાતળા માધ્યમની સાપેક્ષે ધ્રુવી ભવન કોણ કહેવાય. સિમ્પલ, ધ્રુવી ભવન કોણ હવાનો નહીં હોય, કાચનો હશે, ઘટ્ટ માધ્યમનો, હવાની સાપેક્ષે હોય. આમાં એ ખબર પડી, એના સિવાયના ખૂણે જો કિરણોને આપાત કરીશું તો શું થશે? તો પરાવર્તિત કિરણ અંશતઃ ધ્રુવીભૂત હશે, સંપૂર્ણ નહીં હોય, એવું અંશતઃ તો હોય જ, 80-85% તલ ધ્રુવીભૂત હોય, સંપૂર્ણ નહીં હોય. આપણે શોધી નાખ્યો પેલો એકદમ લકી ખૂણો, કે જે ખૂણે કિરણને આપાત કરતા પરાવર્તિત કિરણ 100% ધ્રુવીભૂત બની જાય. આપણે નહીં શોધ્યો, જોકે બ્રુસ્ટરે શોધ્યો છે, આપણે તો ખાલી માધ્યમ છે. હવે જો
બ્રુસ્ટરે એ પણ શોધી નાખ્યું કે તે વખતે એટલે જ્યારે ધ્રુવીભવન કોણ જેટલા ખૂણે જ્યારે કિરણને આપાત કરે છે તે વખતે પાકી અને વાકી પરસ્પર લંબ પણ હોય છે. પાકી એટલે પરાવર્તિત કિરણ અને વાકી એટલે વક્રીભૂત કિરણ. તો પરાવર્તિત કિરણ અને વક્રીભૂત કિરણ એ બંને પાછા પરસ્પર લંબ પણ હોય, ડેફિનેટલી હોય, તે વખતે જે વખતે પેલું ધ્રુવીભવન કોણ જેટલા ખૂણે આપાત થાય ને કિરણ ત્યારે, અથવા પરાવર્તિત કિરણ સંપૂર્ણ તલ ધ્રુવીભૂત હોય ને ત્યારે, ત્યારે પકી અને વકી વચ્ચેનો એંગલ ગેરંટી થી 90 ડિગ્રી હોય છે. આ ખૂણો કેટલો હોય એ બી નહીં સમજ પડતી. એ તો આના જેટલો જ હોય ને, આકો બરાબર પકો, એમાં બી વિચાર છે. આપાત કોણ ને પરાવર્તન કોણ તો સરખા જ હોય. આ ખૂણો 90 અને આ ખૂણો વક્રીભૂત કોણ કહેવાય છે આર. જોકે એનું હમણાં કામ જ નહીં, વક્રીભૂત કોણ નું કામ નહીં. મેઇન શું છે જો, પકી ને વકી પરસ્પર લંબ પણ હોય છે એવું બ્રુસ્ટરે પાછું નોંધ્યું. તો જ્યારે આપાત કોણ ધ્રુવીભવન કોણ જેટલો હોય ને ત્યારે સ્કીમમાં તમને આ એક પરિણામ બી મળશે ફ્રી મફતમાં, પકી ને વકી પરસ્પર લંબ પણ હોય છે એવું બ્રુસ્ટરે દરેક વખતે નોંધ્યું, દરેક માધ્યમ માટે નોંધ્યું. હવે બ્રુસ્ટર અને સ્નેલ નું રિમિક્સ કરીએ તો તમને બ્રુસ્ટરનો નિયમ મળશે. ધ્યાનથી જોજો, આખો ખૂણો 180 ડિગ્રી થાય. આ ઉભીલીટી છે ને એટલે અડધું ચક્ર કહેવાય. 180 ડિગ્રી, 180 ડિગ્રીમાં એક ખૂણો થીટા પી છે, બીજો 90 છે જે બ્રુસ્ટરે શોધી નાખ્યો, અને ત્રીજો આર છે. આ ત્રણે ત્રણનો સરવાળો 180 થવો જોઈએ. તો ભાઈ આર કેટલો થાય? આ જે વક્રીભૂત કોણ હોય આર બરાબર આ 90 થશે, પેલી બાજુ જશે એટલે 90 માઇનસ થીટાપી થવો જોઈએ. વક્રીભૂત કોણ થીટાપી કરતા થોડો નાનો હોય એ તો સ્વાભાવિક છે, કેમ કે કિરણ હવામાંથી કાચમાં ગયું, પાતળામાંથી ઘટ માધ્યમમાં ગયું છે. પણ એનું મૂલ્ય આટલું હોય 90 માઇનસ થીટાપી એ પણ આપણે સાબિત કરી શકીએ. અને આવું સાબિત કર્યા ભાઈ N1 sin θ1, N2 sin θ2, સ્નેલનો નિયમ જો લગાવી દઈએ તો બ્રુસ્ટરનો નિયમ મળે છે. બ્રુસ્ટરે કંઈ નવું કર્યું જ નહીં, એને સ્નેલનો નિયમ જ લગાવેલો છે. N1 sin θ1, N2 sin θ2, એમાં થીટા વન ની કિંમત આટલી મૂકવાની, ધ્રુવી ભવન કોણ જેટલી. આઈ ને બદલે તમારે આ કિંમત મૂકવાની થીટા પી, અને આર ને બદલે આ કિંમત મૂકવાની 90 માઇનસ થીટાપી. તો સ્નેલનો નિયમ કઈ આવી રીતે વંચાય, N1 sin θp બરાબર N2 cos θp. આ સાઈન 90 માઇનસ થીટા એટલે થઈ જાય ને કોસ થીટા. N1 sin θp બરાબર N2 cos θp. સાઈન ના છેદમાં કોસ એટલે 10 θp બરાબર ઘટના છેદમાં પાતળા માધ્યમનો વક્રીભવનાંક. અને આવું પણ કહેવાય 2:1 સાપેક્ષે વક્રીભવનાંક, પણ છેદમાં તો મોટે ભાગે આપણે 1 જ લઈશું ને, આ તો હવા જ હશે ને. એનો મતલબ કાચનો વક્રીભવનાંક આપણને આટલો મળશે. ઘટ્ટ માધ્યમનો વક્રીભવનાંક ધ્રુવી ભવન કોણના ટેન્જેન્ટ જેટલો હોવો જોઈએ. આ નિયમને બ્રુસ્ટરનો નિયમ કહેવાય છે. તો એક વાક્ય તો યાદ રહ્યું નહીં, એક વ્યાખ્યા બીજું આવ્યું, બ્રુસ્ટરનો નિયમ જણાવો. ગુજરાતીમાં સાંભળજો બરાબર, આ ઇંગ્લિશમાં છે ને 10θp = n, એને મેં ગુજરાતીમાં બોલીશ. બ્રુસ્ટરનો નિયમ, પારદર્શક માધ્યમ પર જ્યારે પ્રકાશનું કિરણ આપાત કરવામાં આવે છે અને પરાવર્તિત કિરણ જ્યારે સંપૂર્ણ તલ ધ્રુવીભૂત મળે છે ત્યારની આ વાત છે. આગળની વ્યાખ્યા એઝ ઇટ ઇઝ, પરાવર્તિત કિરણ સંપૂર્ણ તલ ધ્રુવીભૂત હોય છે ત્યારની આ વાત છે. ત્યારે શું થાય? ત્યારે આપાત કોણના ટેન્જેન્ટનું મૂલ્ય, અથવા એવું બી બોલાય ધ્રુવીભવન કોણના ટેન્જેન્ટનું મૂલ્ય, બે વરખા છે ને, આપાત કોણના ટેન્જેન્ટનું મૂલ્ય અથવા આપાત કોણના બ્રેકેટમાં લખી દેવાનું ધ્રુવીભવન કોણ, એના ટેન્જેન્ટનું મૂલ્ય એ ઘટ્ટ માધ્યમના વક્રીભવનાંક જેટલું થાય છે. આ નિયમને બ્રુસ્ટરનો નિયમ કહેવાય છે. એ સાબિત કર્યો છે સ્નેલના નિયમ પરથી, અને એ બહુ ઇઝી પણ છે, સિમ્પલ છે, આવડી જાય એવો છે. તમને ઓપ્ટિક્સ આવડતું હોય, ગયા સેમિસ્ટરમાં થોડા નિયમો હતા સ્નેલના, એ બધું આવડતું હોય, થોડી ત્રિકોણમિતિ આવડતી હોય, તો તમને તરત જ આ જવાબ મળી જાય. તો ફરીવાર સાંભળજો વિધાન, હજુ 3 વાર બોલીશ, અહીંથી જ બોલું. જ્યારે પરાવર્તિત કિરણ સંપૂર્ણ તલ ધ્રુવીભૂત હોય છે ત્યારે, જ્યારે પરાવર્તિત કિરણ સંપૂર્ણ તલ ધ્રુવીભૂત હોય છે ત્યારે આપાત કોણના ટેન્જેન્ટનું મૂલ્ય એ પારદર્શક માધ્યમના વક્રીભવનાંક જેટલું થાય છે. આ વિધાનને બ્રુસ્ટરનો નિયમ કહેવાય છે.
મેઇન તો આ જ છે ને, આપાત કોણના ટેન્જન્ટનું મૂલ્ય વક્રી ભવનાંક જેટલું થાય. ધ્રુવી ભવન કોણના ટેન્જન્ટનું મૂલ્ય એવું બોલો તો બી ચાલે, વક્રી ભવનાંક જેટલું થાય. મેઇન આ છે, પણ આગળ તમારે પેલું બધું લખવાનું છે. કોઈ પારદર્શક માધ્યમ પર પ્રકાશનું કિરણ આપાત કરતા જો પરાવર્તિત કિરણ સંપૂર્ણ તલ ધ્રુવીભૂત હોય તો આપાત કોણના ટેન્જન્ટનું મૂલ્ય એ ઘટ્ટ પારદર્શક માધ્યમના વક્રી ભવનાંક જેટલું હોય છે. આ વિધાનને બ્રુસ્ટરનો નિયમ કહેવાય છે. તો આપાત કોણના ટેન્જન્ટનું મૂલ્ય ઘટ્ટ માધ્યમના વક્રી ભવનાંક જેટલું હોય, પણ પારદર્શક હોવું જોઈએ માધ્યમ. ઘટ્ટ એટલે ભાઈ પથરો ના ચાલે, કાચ કાચ જોઈએ. કેમ કે કેટલાક લોકોને એવું થાય ટાઇટલ સાંભળીને પરાવર્તન દ્વારા થતું ધ્રુવી ભવન, તો પછી એમાં ખાલી પરાવર્તન આવશે એવું હોય, વક્રી ભવન આવે જ નહીં. પણ ખરેખર વક્રી ભવનની ઘટનામાં જે પરાવર્તિત કિરણ છે એ તલ ધ્રુવીભૂત હોય છે, એ સમજવા જેવું છે. પાણીમાં ગ્લાસ પ્લેટ, અહીંયાથી આવશે પ્રકાશનું કિરણ, પરાવર્તન પામશે, વક્રી ભવન પામશે, અને પરાવર્તિત કિરણ જો સંપૂર્ણ તલ ધ્રુવીભૂત થઈ જાય તો બ્રુસ્ટરનો નિયમ પડાશે. પરાવર્તિત કિરણમાં ખાલી સિગ્મા ઘટકો જ હોય તો બ્રુસ્ટરનો નિયમ પડાશે. હવે માધ્યમ આજુબાજુનું બદલાઈ ગયું છે, હવાને બદલે પાણી છે, અને પાણીનો વક્રી ભવનાંક આપેલો છે 1.33, અને આ ગ્લાસ પ્લેટનો આપણે શોધવાનો છે. આ વક્રી ભવનાંક કાચનો કેટલો હોય એ શોધવાનો છે. પણ ધ્રુવી ભવન કોણ આપેલો હોય ને તો એકદમ ઈઝી થઈ જાય. ધ્રુવી ભવન કોણ કેટલો છે જોજો, 51 નો ચાલલો છે, 51 ડિગ્રી. જો ધ્રુવી ભવન કોણ 51 ડિગ્રી આપેલો હોય તો એના પરથી આ વક્રી ભવનાંક ના મળી જાય. સૂત્ર એવું કહે છે tan થીટા p બરાબર n2/n1, એમાં n2 એટલે n ઘટ્ટ અને n1 એટલે n ખેંપટ. ઘટ્ટ અને પાતળા માધ્યમના વક્રી ભવનાંકો લખવાના આપણે જનરલી છેદમાં 1 લઈએ છીએ. હવે તો નહીં લેવાય ને, હવે તો આપણે પાણીને આજુબાજુનું માધ્યમ ધારવું પડશે. તો n પાતળું મૂકી દેવાનું 1.33, ટેન 51 નેચરલ ટેન્જન્ટમાં જોઈ લેવાના, અને ઘડે ઘડે જોવાનો કંટાળો આવતો હોય તો એકવાર મોડે કરી નાખવાનું નેચરલ ટેન્જન્ટ. ઘડે ઘડે પાછળ કોણ જોયા કરે, તો મોડે કરી નાખો એકવાર મસ્ત. એન ઘટ્ટ બરાબર ટેન 51 ગુણ્યા 1.33, તો મળી જશે પાણીનો વક્રી, સોરી કાચનો વક્રી ભવનાંક. પાણીનો તો આપ્યો હશે ને 1.33, આના પરથી ગણવાનો છે, એકદમ સહેલો છે, ગણી નાખો અહીંથી. સ્ટાર્ટ કરો બ્રુસ્ટરના નિયમ મુજબ. According to Brewster's law, tan theta p equals to n ઘટ્ટ છેદમાં n પાતળું. tan 51 બરાબર theta p 51 હશે જ, અંદર આપ્યું હશે. ધ્રુવી ભવન કોણ, એને ટૂંકમાં ધ્રુકો બી કહેવાય છે, ધ્રુકો. સારું ચલો અંદર જોઈને લખી દો. બીજું ટેન 51 ડિગ્રી ભાઈ છે કુદી જોતા નહીં આવડે તમને, એક્ઝામમાં પૂછાય તો ડાયરેક્ટ અંદર નહીં આપેલું હોય. અધ્રુવીભૂત પ્રકાશ ટુરમેલિન પ્લેટ પર આપાત કરવાનો, જેને પેલી બાજુ બહાર આવતો પ્રકાશ એની તીવ્રતા અડધી છે એમ સાબિત કરવાની છે. રકમમાં એવું આપેલું છે, ટુરમેલિન પ્લેટમાંથી બહાર આવતો પ્રકાશ અડધી તીવ્રતા વાળો હોય છે એમ સાબિત કરો. અંદર એવું બધું લખ્યું હશે કે ટુરમેલિન પ્લેટની સપાટીને લંબ રૂપે પ્રકાશ આપાત થાય છે. થોડું બીવડાવે સ્ટાર્ટિંગમાં તમને, તો એ તો એવું જ હોય ને, પ્લેટ આમ હોય તો એને આમ લંબ રૂપે જ પ્રકાશનું કિરણ આવે ને. નિર્ગમન પામતું પ્રકાશનું કિરણ એટલે બહાર નીકળતું પ્રકાશનું કિરણ, એની સરેરાશ તીવ્રતા, સરેરાશ શબ્દ લખ્યો હશે, સરેરાશ તીવ્રતા એ આપાત પ્રકાશની તીવ્રતા કરતા અડધી હોય છે. એટલે એવું સાબિત કરવાનું છે કે જો અહીંથી I0 તીવ્રતા વાળો પ્રકાશ આવશે તો પેલી બાજુ I0/2 તીવ્રતા વાળો પ્રકાશ બહાર નીકળશે, એવું સાબિત કરવાનું, સિમ્પલ. એટલે અહીંથી 100 વોટ પર મીટર સ્ક્વેર તીવ્રતા વાળો આવશે તો પેલી બાજુ 50 વોટ પર મીટર સ્ક્વેર તીવ્રતા વાળો પ્રકાશ બહાર આવશે. બીજા બધા ઘટકો ચાઉ થઈ હશે, કોસ ઘટક જ જાય, ખબર છે આપણે લાસ્ટ ટાઈમ વાત કરેલી. જો આમાં કંપ વિસ્તાર E0 હોય તો અહીંયા બહાર આવતા પ્રકાશના કોસ ઘટકો જ હાજર હોય, E0 cos θ, એવું ભણેલા તો ખરા. તો તીવ્રતા પણ અહીંયા જો I0 હોય તો બહાર આવતી તીવ્રતા એ cos² એટલે I = I0 cos²θ જેટલી જ હોય ને, આવું શીખેલા છે આપણે. જો બહાર આવતા ઘટકો જ cos બાકી બચે
तो बाहर आवता प्रकाश की तीव्रता कॉस स्क्वेर विधेय मुजब मळे ने, केम के तीव्रता कंप विस्तार ना स्क्वेर ना समप्रमाण में होय छे। तो सूत्र में कॉस स्क्वेर तो आवानो छे, तो स्वाभाविक वस्तु छे। हवे आ जे तीव्रता छे एनु सरेराश मूल्य लेवानुं छे आपणे, अने एने साबित करवानुं छे आई जीरो बाय टू जेटलू। अने सरेराश मूल्य कई रीते लेवानुं, सरेराश मूल्य लेती वक्त अवलोकनों सरवाळो भाग्या अवलोकनोनी संख्या केवी रीते करवानी, तो जवाब सांभळो। आ अध्रुवीभूत प्रकाश बधी ज दिशामां दोलनो धरावे छे विद्युत क्षेत्रना, एटले आपणे 0 थी 2 पाई नुं आखुं एक चक्र लेवुं पड़े, एना पर अवलोकनोनो सरवाळो करवो पड़े, आ सूत्रनुं संकलन करवुं पड़े, अने एने 2 पाई वडे भागीने अवलोकनोनी संख्या छेदमां लखवी पड़े। सेम पेली थियरी, वास्तविक पावर एटले शुं, वास्तविक पावर नुं सूत्र मेळवो, चेप्टर 2 मां आवी एक थियरी आवे छे। वास्तविक पावर नो सूत्र वी आर एम एस आई आर एम एस कॉस डेल्टा, बहु हिट छे ने, सुपर हिट थियरी छे। तो ए सूत्र में आपणे शुं करेलू, पावर नो सरेराश मूल्य केवी रीते शोधेलू, एक आवर्त काळ पर सूत्र नो संकलन करेलू ने टी वडे भागेलू, बस एवुं ज। आमां पण आ सूत्र नो 0 थी 2 पाई वच्चे नो संकलन करवुं पड़शे ने 2 पाई वडे भागवुं पड़शे। जो एटलू तमने आवड्यू तो सरेराश तीव्रता मळी जशे अर्धी, आई जीरो करता अर्धी। स्टार्ट करो, लखो। अध्रुवीभूत प्रकाशना दोलनोनो कंप विस्तार ई जीरो होय तो निर्गमन पामता प्रकाशना दोलनोनो कंप विस्तार ई जीरो कॉस थीटा होय। तेथी आउटपुट तीव्रता आटली लई शकाय, आई बराबर आई जीरो कॉस स्क्वायर थीटा लई शकाय। बहार आवतो कंप विस्तार जो कॉस घटक होय तो तीव्रता कॉस स्क्वायर होय के नहीं, तीव्रता कंप विस्तार ना वर्गना समप्रमाण में। तो आ सूत्र ने मालस नो नियम कहवाय एवुं आपणने खबर छे, पण आ तो लखायुं ए बने याद आई जाय तमने थोड़ुं जूनुं, के तीव्रता जे बहार आवता प्रकाशनी छे ए कॉस स्क्वायर विधेय मुजब मळे, પણ આપણે સરેરાશ તીવ્રતા જોઈએ છે, અને સરેરાશ આખા ચક્ર પર, કેમ કે અધ્રુવીભૂત પ્રકાશ બધી જ દિશામાં દોલન કરતા ઘટકો ધરાવતો હોય, એ ફિલ્ટર થઈને બહાર આવવાનો છે, એટલે બધા જ દોલનોના આ સૂત્રનું આપણે સંકલન કરવું પડે, અવલોકનોનો સરવાળો અને 2 પાઈ વડે ભાગીને અવલોકનોની સંખ્યા પણ છેદમાં લખવી પડે। તો લખો, આ તીવ્રતાનું સરેરાશ મૂલ્ય, कोथरी में आई बराबर इंटीग्रेशन 0 थी 2 पाई अने आगड़ 1/2 पाई अवलोकनों सरवाळो छेद में अवलोकनों की संख्या, सूत्र पेलू आई जीरो कॉस स्क्वायर थीटा ने डी थीटा तो लखवो ज पड़े, आई जीरो कॉस स्क्वायर थीटा डी थीटा। हवे आनु संकलन करवानु, मैथमेटिक्स वाला लोगों ने तो मारे कशु केवू ज नहीं पड़े, बायोलॉजी वाला ने मारे एटलू केवू पड़शे के कॉस स्क्वायर नु संकलन डायरेक्ट कोई दिवस ना थाय, कॉस स्क्वेर नु कॉस नु साइन थाय पण कॉस स्क्वेर नु साइन स्क्वेर ना थाय, कॉस स्क्वेर माटे तमारे आ सूत्र लगाववुं पड़शे, कॉस स्क्वेर थीटा 1 + cos double theta/2 आ सूत्र लगाववुं पड़े। आई गयुं वच्चे भी केटली वार आवे छे, कॉस स्क्वेर थीटा 1 + cos theta cos 2 theta/2 आ सूत्र कॉस स्क्वेर ने बदले मूकीने गणतरी करवी पड़शे। मेथ्स वाला तो गणी नाखशे जाते ज, बायोलॉजी वाला बोर्ड पर जोशे, अचळ बहार आवे आई जीरो अने कॉस स्क्वेर ने बदले पेली किंमत मूकवानी, बाउंड्री 0 थी 2 पाई लखो बायोलॉजी वाला स्टेप, आई जीरो बार ने कॉस स्क्वायर ने बदले पेली किंमत 1 + cos 2 theta/2
હવે બાય 2 પણ અચળ છે ને બહાર કાઢલો તો અહીંયા 4 પાઈ થઈ જાય ઇક્વલ્સ ટુ આઈ 0 અપોન 4 પાઈ સંકલન સરવાળામાં છૂટું છૂટું થાય તો ઇન્ટિગ્રેશન 1 ડી થીટા અને ઇન્ટિગ્રેશન કોસ 2 થીટા ડી થીટા પણ આ મોટો કૌંસ ભૂલી ના જતા આ સહગુણક બંનેનો છે આઈ 0 અપોન 4 પાઈ બંને જોડે ગુણાવવાનો છે 0 થી 2 પાઈ 0 થી 2 પાઈ લિમિટ લેવાની સરવાળામાં છૂટું છૂટું સંકલન થાય એટલે મેં બે પદને છૂટા કરી દીધા ઇન્ટિગ્રેશન ડી થીટા એટલે થીટા થાય નીચલી હદ 0 ઉપલી હદ 2 પાઈ કોસ નું સંકલન સાઈન થાય પણ ગોટલા 2 વડે ભાગવું પડે ઓમેગા ટી માં આપણે ઓમેગા વડે ભાગતા હતા સંકલન વખતે એટલે આમાં આપણે 2 વડે ભાગવું પડે કોસ 2 થીટા નું સંકલન સાઈન 2 થીટા છેદમાં 2 લખવું પડે અને આ સહગુણક બંનેનો જે આઈ 0 અપોન 4 પાઈ ઉપલી માઇનસ નીચલી 2 પાઈ માઇનસ 0 વત્તા એવું જ અહીંયા 1 અપોન 2 બહાર કાઢ લેવાનો અચળ છે અને સાઈન ઉપલી માઇનસ સાઈન નીચલી આ 2 છે ને બહાર લખી દોજો 1 અપોન 2 હવે આ સાઈન 2 થીટામાં થીટા એકવાર 2 પાઈ મૂકે તો 4 પાઈ થઈ જાય 2 ગુણ્યા 2 પાઈ એટલે 4 પાઈ અને નીચલી હદ 0 મૂકવાની સાઈન 4 પાઈ માઇનસ સાઈન 0 કરું જે ડાયરેક્ટ બી આવડે છે ખબર છે આપણને કોસ વિધેયનું એક આવર્તકાળ પરનું સરેરાશ 0 જ થાય આ નીકળી જ જાય તો અહીંયા બી નીકળી જ જશે ને વાંધો નહીં ડાયરેક્ટ આને બદલે 0 મૂકી દો ને તો પણ ચાલે કોસ વિધેયનું એક આવર્તકાળ પરનું સરેરાશ મૂલ્ય 0 થાય છે તો એનું આ સંકલન બી 0 થાય બસ તો પતી ગયો દાખલો સાઈન 0 તો 0 હોય જ છે પણ સાઈન એન પાઈ પણ 0 થાય 1 પાઈ 2 પાઈ 3 પાઈ 4 પાઈ ગમે તે પાઈ સાઈન ગમે તે પાઈ 0 જ થાય એટલે બીજું પદ 0 છે જ નક્કી જ છે તો આઈ 0 ઇન્ટુ 2 પાઈ છેદમાં 4 પાઈ એવું કંઈક બચે અને જવાબ આવે આઈ 0 બાય 2 તો બહાર આવતા પ્રકાશની સરેરાશ તીવ્રતા મૂળ તીવ્રતાથી અડધી થઈ જાય કશું છે નહીં રકમ વાંચો હું તમને એક જ સ્ટેપમાં સાબિત કરીને બતાવી દઉં અંદર કેટલા 5-6 સ્ટેપ છે ને આપણે એક જ સ્ટેપમાં સાબિત કરી દઈએ રકમ વાંચો ને તમે ખાલી ડાયરેક્ટ જવાબ જ ધારી લઈશું પિયુષ તું હશે બાજો ધારો કે જવાબ બરાબર 50% એવું એવું નહીં લા ઇજ્જતથી તમે બી કન્વિન્સ થઈ જશો કે હા બરાબર છે જો આમાં એવું છે કે તલ ધ્રુવીભૂત પ્રકાશ આપેલો છે અને એની સાથે જે પેલું પોલેરાઇઝર હોય ટુરમેલિન પ્લેટ કે નિકોલ પ્રિઝમ ગમે તે એને 60 ખૂણે રાખેલ છે જ્યારે આ પ્રકાશ આમાંથી પસાર થશે ને તો વિદ્યુત ક્ષેત્ર એની સાથે 60 ખૂણો બનાવતું હોય એ રીતે પસાર થશે આ બધા જ વિદ્યુત ક્ષેત્રના દોલન તલ ધ્રુવીભૂત પ્રકાશ છે અધ્રુવીભૂત નહીં તલ ધ્રુવીભૂત પ્રકાશ અહીંયાથી પસાર થશે અને દગક સાથે એના દોલનો 60 ડિગ્રીના ખૂણે થાય એ પ્રમાણે આપેલું છે અને એવું કીધેલું છે કે બહાર આવતા પ્રકાશનો કંપ વિસ્તાર એટલે મહત્તમ મૂલ્ય મહત્તમ શબ્દ વાપરે ને તો કંપ વિસ્તાર જ હોય આ ઈ 0 છે અને બહાર આવતો ઈ તમારે શોધવાનો છે અને એમાં કેટલા ટકાનો ઘટાડો થાય એ ગણવાનું છે સિમ્પલ આ મૂળ કંપ વિસ્તાર છે તલ ધ્રુવીભૂત પ્રકાશનો કંપ વિસ્તાર ને પેલી બાજુ બહાર નીકળે તો એનું મહત્તમ મૂલ્ય કેટલું થઈ જાય એ ગણવાનું છે એટલે મહત્તમ મૂલ્ય એટલે હવે આ બધા તો પસાર નહીં થઈ શકે એ બધાના કોસ ઘટક જ જશે ને અંદરથી કોસ ઘટક જ દગ અક્ષ પર ફિટ બેસે ને સાઈન ઘટક તો શોષાઈ જશે એટલે સાઈન ઘટક તો આપણે લેવાના નહીં ખાલી કોસ ઘટક જ લેવાના તો બહાર આવતો ઈ કેટલો હોય પછી ઈ 0 કોસ થીટા અને કોસ થીટામાં થીટા પાછો 60 ડિગ્રી આપ્યો છે ને દગ અક્ષ અને આ દોલન વચ્ચેનો ખૂણો આપેલો છે 60 ડિગ્રી તો કોસ 60 કેટલો થાય 1/2 અને 1/2 થાય તો 50% થયો કહેવાય ને અડધો થયો બસ દાખલો પૂરો ઇનપુટ કંપ વિસ્તાર કરતા આઉટપુટ કંપ વિસ્તાર 50% ઘટી ગયો છે એમ કહેવાય બસ આ રીતે ગણવાનું દાખલો પતી ગયો મેં કીધું ને એક જ સ્ટેપમાં આ ઈ 0 અને પેલો ઈ 0 કોસ 60 ઈ 0 કોસ 60 એટલે કોસ 60 1/2 થાય તો એક જ સ્ટેપમાં જવાબ આવી જાય ઈ 0/2
આ બી ના ગણો, એ તો સૂત્ર છે, બી ના ગણો કેમ કે એ તો જવાબ છે. તો એક સ્ટેપ માં આવી ગયો ને, ઈ ઝીરો કોસ 60, મેઇન તો એ જ છે ને, ઈ ઝીરો કોસ 60. અમુક જણ ગણ્યા કરે ભાઈ, સોરી એક સ્ટેપ કીધેલું કેટલા બધા થઈ ગયા, પણ કેટલું હેલ્લું છે એ તો જુઓ.